ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ. ગુજરાતીનો ધોરણ 7માં આપણે ક્લાસની અંદર આપણે સ્વર અને વ્યંજનની સમજૂતી મેળવી હતી અને સાથે આપણે માત્રા પરિચયનો પરિચય મેળવ્યો હતો. આજે આપણે ગુજરાતીની જે આપણે પાઠ્યપુસ્તક છે એમાં પાર્ટ 1 ચબુત્રો જે એનો સાહિત્ય પ્રકાર એક ચિત્ર પાઠ છે. આ પાઠ છે સાહિત્ય પ્રકાર ચિત્ર પાઠ. તો આજે આપણે આ ચબુત્રો પાઠની સમજૂતી મેળવવાની છે. સૌથી પહેલા ચબુત્રો શું છે એની આપણે થોડી ઘણી આપણે માહિતી છે એ મેળવીશું. ચબુત્રો એ ગામડામાં કે શહેરમાં પ્રવેશતા સાથે કાં તો ચબુત્રો પક્ષીઓના નિવાસ સ્થાન તરીકે ઓળખાય છે. ચબુત્રો એવી રીતે બનાવવામાં આવે છે કે જેથી પક્ષીઓ પોતાનો માળો છે, પોતાનું ઘર છે એ ચબુત્રાની અંદર બનાવી શકે. એટલે કેટલાક પાસા રાખવામાં આવે છે જેથી પક્ષીઓ અંદર જઈ અને પોતાનો માળો છે, પોતાનો ઘર છે એ બનાવી શકે. ચબુત્રાઓને ચરવા માટે નિશાળની પણ વ્યવસ્થા કરવામાં આવે છે જેથી પંખીઓ માટે જે ચણ છે એ ચણ ચબુત્રામાં આપી શકાય. એટલે ચણ નાખવાની વ્યવસ્થા કરવા માટે અને સાફ સફાઈ માટે પણ આ નિશાળીની વ્યવસ્થા કરવામાં આવે છે જેથી વ્યક્તિ ઉપર ચડી અને પક્ષીઓ માટે ખાવા પીવાની જે વ્યવસ્થા છે અને સાફ સફાઈની વ્યવસ્થા છે એ કરી શકે. ચબુત્રા ઉપર છત બનાવવામાં પક્ષીઓને ઉનાળામાં અને ઉનાળામાં તાપથી અને વરસાદમાં વરસાદની મોસમ છે, વરસાદની ઋતુ છે તો એ સમયે પક્ષીઓને વરસાદથી બચાવવા માટે આ છત છે એ છતની વ્યવસ્થા ચબુત્રા ઉપર કરવામાં આવે છે જેથી પક્ષીઓનું પંખોનું રક્ષણ થઈ શકે. તો ડિયર સ્ટુડન્ટ થોડી ઘણી તમને માહિતી આપી છે. આ ચબુત્રો જે આપણા ચિત્ર પાઠ છે એની અંદર આપણે આ ચબુત્રા વિશેનું જ અધ્યયન અભ્યાસ છે એ કરવાનો છે. ચબુત્રા એક ચિત્ર પાઠ છે. આપણે ઘણીવાર પરીક્ષાની અંદર આવો પ્રશ્ન આપણે ચિત્ર તરીકેના આવતા હોય છે કે ચિત્ર જોઈ નીચે આપેલા ચિત્રનું અવલોકન કરી એનું વર્ણન કરો આવો આપણને પ્રશ્ન પૂછાતો હોય છે. એવી જ રીતે આપણે સૌથી પહેલા આ ચબુત્રા પાઠનું સૌથી પહેલા જે આગળ આ ચિત્ર છે ચિત્રનું અવલોકન કરી અને એના વિશે થોડી માહિતી મેળવીએ. તો આજે ચિત્ર પાઠ છે એ ચિત્ર પાઠમાં એક ચબુત્રો આપણને ગામની મધ્યની અંદર દેખાઈ રહ્યો છે. ગામના પ્રવેશ દ્વાર પાસે આ ચબુત્રો બનાવવામાં આવ્યો છે. ચબુત્રાની આસપાસ કેટલાક ઘરો દેખાઈ રહ્યા છે. ચબુત્રામાં કેટલાક પક્ષીઓ પંખીઓ આરામ કરે છે. કેટલાક પક્ષીઓ ચબુત્રાની આસપાસ ઉડી રહ્યા છે. ચબુત્રાની નીચે બનાવવામાં આવેલી બેંક પર એક માણસ આરામ કરી રહ્યો છે. માણસ પાસે એક કૂતરો ઉભો છે અને ચબુત્રાની નીચે એક બકરી છે જે વિશ્રામ આરામ કરી રહી છે. કેટલીક ગાયો પ્રવેશ દ્વારની અંદર ચબુત્રા પાસે આવી રહેલી દેખાય છે. ચબુત્રાની નીચે એક ઢીપ બનાવવામાં આવી છે. ઢીપ એટલે પાત્ર જેમાં પાણીની વ્યવસ્થા પંખીઓ માટે કરવામાં આવી છે. આ ખૂબ આપણે આ ચિત્રનું આદર આપણે અવલોકન કર્યું. હવે આપણે ચબુત્રા વિશેની થોડી સમજ છે એ સમજ આપણે મેળવવાની છે. ડિયર સ્ટુડન્ટ
તમને હવે થોડો ઘણો ખ્યાલ આવી ગયો છે કે ચબુતરો શું છે. તો ચબુતરો એ પક્ષીઓનું આશ્રયસ્થાન નિવાસ સ્થાન છે. ખાસ કરીને જોવા જઈએ આપણે તો આ ચબુતરો છે એ ચબુતરો કેમ બનાવવામાં આવ્યો છે તો પક્ષીઓ માટેની રહેવાની સગવડ મળી રહે પક્ષીઓને પંખીઓને તેમનું ઘર બનાવવામાં તકલીફ ન પડે એમને કોઈ ખલેલ ન પડે એના માટે ચબુતરો બનાવવામાં આવે છે. એમાં એમને ખાવા પીવાની વ્યવસ્થા અને સાથે સાથે એ સારી રીતે એ ચબુતરામાં રહી શકે એવી વ્યવસ્થામાં કરવામાં આવે છે. પ્રિય સ્ટુડન્ટ સંસ્કૃતિ જોવા જઈએ આપણે તો મેં અમદાવાદ શહેરથી વાકેફ છે તો અમદાવાદના સંસ્કાર કેન્દ્રમાં આવેલો ચબુતરો સરસ મજાનો છે. જો તમે અમદાવાદ ગયા હોય તો આ સંસ્કાર કેન્દ્રમાં આવેલો ચબુતરાની અવશ્ય મુલાકાત લેજો. થોડી વાત કરીએ ચબુતરો ક્યાં બનાવવામાં આવે છે, ચબુતરો શું છે. તો ચબુતરો ગામડામાં પ્રવેશતા કાં તો ગામડાની વચ્ચે બનાવવામાં આવતો હોય છે. ચબુતરો પક્ષીઓનું આશ્રયસ્થાન છે. આશ્રયસ્થાન એટલે કે એમનું રહેવા માટેનું ઘર છે. ચબુતરો એ પક્ષીઓનું આશ્રયસ્થાન છે, પંખીઓનું રહેવા માટેનું ઘર છે. ચબુતરા પંખીઓને ચબુતરામાં પંખીઓને ચણ નાખવામાં આવે છે. શું નાખવામાં આવે છે? ચણ નાખવામાં આવે છે. ચણ એટલે કે પક્ષીઓનું ભોજન, જે દાણા ખાય છે પક્ષીઓ એને આપણે ચણ કહીશું. તો એ ચણ છે ચબુતરાની અંદર નાખવામાં આવે છે જેથી પક્ષીઓ પોતાની ભૂખને સંતોષી શકે. ચબુતરો ઊંચો હોય છે. ચબુતરો જોવા જાય તો જે જમીન છે એનાથી શું હોય છે? ઊંચો હોય છે. છેક ઉપરનો ભાગ, આ જે ઉપરનો ભાગ છે ત્યાં ઉપરનો ભાગ અષ્ટકોણી કે પંચકોણી, આઠ ખૂણા વાળો કે પાંચ ખૂણા વાળો હોય છે. જોવા જઈએ એક, બે, ત્રણ, ચાર, પાંચ અને એંગળી સો થાય છે. એક ચિત્ર છે પણ મુખ્યત્વે જોવા જઈએ તો જે આ ચબુતરો છે એ ચબુતરો પંચકોણી કે અષ્ટકોણી એટલે કે પાંચ ખૂણા વાળો કે આઠ ખૂણા વાળો ચબુતરો હોય છે. ચબુતરા ઉપર છત બનાવવામાં આવે છે. હવે છત માટે બનાવવામાં આવે છે સમજાવ્યું છે કે ચબુતરા ઉપર જે બનાવવામાં આવેલી છત છે એ છત પક્ષીઓના સંરક્ષણ માટે બનાવવામાં આવી છે. એટલે કે ઉનાળામાંથી અને વરસાદની ઋતુની અંદર વરસાદની અંદર વરસાદથી બચી શકે એના માટે આ છત છે એ ચબુતરા ઉપર બનાવવામાં આવે છે. ચબુતરો છે જમીનથી શું હોય છે? ઊંચો બનાવવામાં આવે છે કે જેથી પક્ષીઓને કોઈ અડગર રહે નહીં એના માટે આ ચબુતરો છે જમીનથી ઊંચો હોય છે. જે ઉપરનો જે ભાગ આપણે વાત કરી છે અષ્ટકોણી કે પંચકોણી આજે છે એક, બે, ત્રણ, ચાર, પાંચ આજે છે ત્યાં અંદરના ભાગે અષ્ટકોણી કે પંચકોણી બનાવે છે. છ છે ઉપરનો ભાગ અષ્ટકોણી કે પંચકોણી હોય છે. સોરી સ્ટુડન્ટ અહીંયા આપણે ભૂલ થઈ, ઉપરનો જે ભાગ છે આ ઉપરનો ભાગ એ ઉપરનો ભાગ પંચકોણી કે અષ્ટકોણી હોય છે અને એની અંદર પક્ષીઓ માટે ચણ છે એ ચણ નાખવામાં આવે છે તે જગ્યાએ ઢંકેલી હોય છે. આ જે પાણી દેખાય છે તે જગ્યાએ છે ઢાંકેલી છે ઘંટ છે મતલબ અંદર આવો ત્યારે આકરોમાં પંખી પોતાના માળા રાખી શકે છે. આ જે પાકોરા છે એ
ઉપરના ભાગમાં લખો તો એટલે પકતો ઉતાર માળા બની શકે છે અને એમાં રહી શકે છે ત્યાં પછી આપણે આગળ વાત કરી કે આ એક પ્રકારે પંખી હોય છે ચબુતરાની જે ભૂગર્ભી પેટર્ન હોય છે ત્યાં લોકો બેસી શકે છે બાળકો રમી શકે છે ડિયર સ્ટુડન્ટ આજે બનાવવામાં આવેલી જે પેટર્ન છે એ પેટર્ન ઉપર જ ચબુતરો બનાવવામાં આવે છે અને આ જે બેટર છે એ બેટર ચબુતરા નીચે રાખવામાં આવે છે જેથી જે કોઈ ગ્રામ વ્યક્તિ વિશ્રામ કરવા આરામ કરવા માંગતો હોય તો એ ચબુતરા નીચે આરામ કરી શકે છે અને બાળકો પણ ચબુતરાની આસપાસ રમી શકે છે એ પ્રકારે આ પંખી ઘર એટલે ચબુતરાની વ્યવસ્થા આ રીતે કરવામાં આવી હોય છે ગુજરાત અને રાજસ્થાનમાં જુદા જુદા પ્રકારના ચબુતરા જોવા મળે છે એ ચબુતરામાં પંખીઓ માત્ર આરામ કરી શકે છે કે ને ચણ ચણી શકે છે આ પ્રકારના ચબુતરાઓને માટે છત્રી હોય છે હિન્દુ ધર્મમાં આસ્થા રાખનારી સ્ત્રીઓ વહેલી સવારે કબૂતરને દાણા આપવા ચબુતરે સુધી જોવા મળે છે સંસ્કાર કે જે અમદાવાદમાં આવેલું છે એ ચબુતરો તો આશરે 120 વર્ષ જૂનો છે પહેલા એ ચબુતરો અમદાવાદની ક્ષેત્રપાળની ગોળમાં હતો ડિયર સ્ટુડન્ટ અહીં ઘડી આપણે વાત કરી કે સમાજની અંદર જે સ્ત્રીઓ છે એ આસ્થા શ્રદ્ધા છે હિન્દુ ધર્મમાં જે આસ્થા શ્રદ્ધા રાખવાની જે સ્ત્રીઓ છે એ સ્ત્રીઓ વહેલી સવારે શું કરે છે કબૂતરને ચણ નાખવા માટે ચબુતરા પાસે જતી હોય છે કબૂતરને ચણ નાખવા માટે આપણે ઘણી બધી એવી કિસ્સા હોઈએ છે કે જ્યાં સવારની અંદર ઘણા વ્યક્તિઓ છે ઘણા માણસો પક્ષીઓને પંખીઓને ચણ નાખવા માટે રસ્તા ઉપર ચોખાના દાણ નાખતા હોય છે અને પંખીઓ પક્ષીઓ છે ત્યાં આવીને શું કરે છે આ જે નાખવામાં આવેલું ચણ છે એ ચણ શું કરે છે ત્યાંથી ચણે છે ડિયર સ્ટુડન્ટ હવે આપણે જે વાત કરવા છીએ એ વાત છે આપણે ચબુતરાની આપણે જે થોડી ઘણી સંસ્કૃતિ મેળવવાની છે એ મેળવી અને ચબુતરો ચબુતરા વિશે તમે પરીક્ષામાં જો પૂછાય કે ચબુતરા વિશે ચાર પાંચ વાક્યો લખો તો આપણને ચબુતરાની જે સંસ્કૃતિ આપણે મેળવી છે એની આધારે આપણે ચાર પાંચ વાક્ય કેવી રીતે લખી શકીએ એની થોડી સંસ્કૃતિ મેળવીશું આપણે જેથી આપણને વ્યવસ્થિત રીતે સમજ પડે અને પરીક્ષામાં આપણે સરળતાથી પાસે જવાબ છે એ જવાબ આપણે લખી શકીએ સૌથી પહેલા આપણે ચબુતરા વિશે ચાર પાંચ વાક્યો ચબુતરા ઉપર ચડવા માટે ઈશ્વરની વ્યવસ્થા કરેલી હોય છે ચબુતરાનો ઉપરનો ભાગ ઉપરના ભાગ ઉપર છત બનાવવામાં આવે છે એ છત પંખીઓના સંરક્ષણ માટે બનાવવામાં આવે છે જેથી એમને તાપ અને વરસાદથી બચાવી શકાય ચબુતરામાં કેટલાક કાકરા બનાવવામાં આવેલા હોય છે જ્યાં પક્ષીઓ પંખીઓ પોતાનો માળો છે એ માળો વ્યવસ્થિત રીતે બનાવી શકે એના માટે કાકરા રાખવામાં આવેલા હોય છે ચબુતરાની નીચે ધીમ એટલે કે એક એવું પાત્ર બનાવવામાં આવ્યું છે કે જ્યાં પાણી રહી શકે અને પંખીઓ પક્ષીઓને જ્યારે તરસ લાગે ત્યારે એ ધીમમાંથી પાણી પી શકે એવી વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે જેથી પક્ષીઓ પંખીઓ આ ધીમની અંદરથી પાણી પી શકે ચબુતરા નીચે જે બેઠક બનાવવામાં આવેલી હોય છે એ બેઠક ગામના લોકો ત્યાં બેઠક ઉપર આરામ કરી શકે બાળકો છે રમી શકે એ પ્રકારે બનાવવામાં આવેલી હોય છે ચબુતરો એ પક્ષીઓ એક આશ્રય સ્થાન છે જ્યાં પક્ષીઓ પંખીઓ આરામથી રહી શકે એ પ્રકારે ચબુતરો બનાવવામાં આવે છે ડિયર સ્ટુડન્ટ આજે આપણે ચબુતરા વિશે પાંચ સાત સાત આઠ વાક્યો કેવી રીતે આપણે લખી શકીએ એની સમજ આપણે મેળવી હવે આપણે ચબુતરા વિશેની જે છતની વાત છે પંખીઓના સંરક્ષણ માટે ઉનાળાના ચોમાસામાં સમજાવ્યું છે પંખીને અન્ય પ્રસંગ છે કે પંખીને પાણી માટે શી વ્યવસ્થા કરી છે
ચબુત્રો કોને કહેવાય? ચબુત્રો કોના માટે વાપરવામાં આવે છે? ચબુત્રો કોનું આશ્રય સ્થાન છે? હવે તમને એના વિશે પૂરતી સમજ છે, એ સમજ તમે મેળવી ચૂક્યા છો, તમને એના વિશે હવે ખ્યાલ આવી ગયો છે. આપણે ફરી વાર એક વાર આ ચબુત્રો વિશેનું જે વિહંગ અવલોકન છે એનું અવલોકન છે પાઠમાં એ ફરી વાર આપણે કરીશું, જેથી તમને સમજવાની અંદર કોઈ પણ પ્રકારે તમને મુસીબત પડે નહીં. તમે એના પ્રશ્નના જવાબ જ્યારે પરીક્ષામાં પૂછાય તો તમે એના વ્યવસ્થિત રીતે જવાબ લખી શકો. ડિયર સ્ટુડન્ટ, તમને વધારે મજા આવશે જો તમે મારી સાથે તમે જ્યારે આ વિડીયો જોઈ રહ્યા છો ત્યારે આ આપણે જે ગુજરાતી વિષયની પાઠ્યપુસ્તક છે એ પણ તમારી સાથે રાખીએ. પાઠ એક છે એ તમારે ટેક્સ્ટબુકમાંથી જોઈ અને મારી સાથે જો તમે સમજૂતી મેળવશો તો તમને બહુ મજા આવશે. તો એ સુધી તમને ખ્યાલ આવી ગયો છે કે ચબુત્રો કોને કહે છે, તો આપણે ફરી વાર એની આપણે સમજૂતી મેળવીએ, તમને વધારે ખ્યાલ આવશે. ચબુત્રો પાઠી ચબુત્રો આ એક ચિત્ર પાઠ છે. પરીક્ષામાં તમને એવું પૂછાય કે ચબુત્રો પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો, તો ચબુત્રો પાઠનો સાહિત્ય પ્રકાર ચિત્ર પાઠ છે. કાં તો ચબુત્રા પાઠનો સાહિત્ય પ્રકાર એક ચિત્ર પાઠ છે, એ રીતે આપણે જવાબ લખી શકીએ છીએ. હવે આપણે સૌથી પહેલા આ પાઠ શું છે તે અવલોકન કરી લઈએ, જેથી તમને ફરી વાર વ્યવસ્થિત રીતે સમજ પડી જાય. ચિત્ર એ તમે જાણો છો કે ચિત્ર ઉપરથી આપણે અવલોકન કરવું, આપણે લખવાની છે. તો પરીક્ષામાં આપણને આ પ્રશ્ન પૂછાતો હોય છે તો આપણે એ આધારે આપણે આ પાઠ પૂછ્યું કે ચિત્ર વર્ણન કરીશું. તો ચિત્રની અંદર આપણને ગામમાં વચ્ચે બનાવેલો એ ચબુત્રો નજરે પડે છે. ચબુત્રાની સામે એક પ્રવેશદ્વાર છે જ્યાં કેટલીક ગાયો પ્રવેશદ્વારની અંદરથી આવતી જોવા મળે છે. ચબુત્રાની નીચે એક ટ્યુબ લટકાવવામાં આવી છે જેમાં પક્ષીઓ માટે પંખીઓ માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. ચબુત્રાની નીચે જમીન ઉપર ચબુત્રો બનાવવામાં આવ્યો છે, ત્યાં ઊંચો ઓટલો બનાવવામાં આવ્યો છે જ્યાં એક વ્યક્તિ આરામ કરતો નજરે પડે છે. વ્યક્તિની સામે માણસની સામે એક નાનો કૂતરાનું બચ્ચું નજરે પડેલું છે. ચબુત્રાની નીચે એક બકરી આરામ કરતી નજરે પડે છે. ચબુત્રાની ઉપર ચડવા માટે અને ઉતરવા માટે નિસરણીની વ્યવસ્થા કરેલી છે. ચબુત્રામાં ચબુત્રો છે એ અષ્ટકોણીય કે પંચકોણીય હોઈ શકે. ચબુત્રામાં કેટલાક પાકોરા રાખવામાં આવેલા છે જેમાંથી ચિત્ર વર્ણન કર્યું. હવે આપણે ચબુત્રા વિશેની જે સમજ છે એ સમજ મેળવીશું. ચબુત્રો ગામમાં પ્રવેશદ્વાર પાસે કે શહેરની અંદર બનાવવામાં આવે છે. શહેરની વચ્ચે ગામડાની વચ્ચે નહીં તો ગામડાની અંદર પ્રવેશતા આ ચબુત્રો બનાવવામાં આવે છે. ચબુત્રો એ પક્ષીઓનું આશ્રય સ્થાન છે જ્યાં પક્ષીઓને કોઈ પણ પ્રકારની કિરણ વગર પોતે આરામથી રહી શકે એ માટેની વ્યવસ્થા કરેલી હોય છે. પક્ષીઓ આ ચબુત્રામાં આરામથી રહી શકે એના માટે બાકોરા રાખવામાં આવેલા છે જ્યાં પક્ષીઓ પોતાનો માળો છે એ બનાવી શકે. ચબુત્રા ઉપર ચડવા માટે નિશાની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે જેથી પક્ષીઓ વિના સંકોચે પક્ષીઓને કોઈ પણ પ્રકારની પરંતુ એમને જણ છે એ જણ મળી રહે એ માટે નિશાનીનો ઉપયોગ
અને સાથે સાથે ચબુતરની સાફ સફાઈ માટે પણ જળવાનો કરવા માટેની આ નિશાળીની વ્યવસ્થા કરવામાં આવી છે. ચબુતરા ઉપર છત બનાવવામાં આવી છે જેથી પક્ષીઓ સૂઈ શકે, ઉનાળામાં અને ચોમાસાની અંદર રક્ષણ થઈ શકે, એમને તાપ અને વરસાદથી બચાવી શકાય એના માટે છત બનાવવામાં આવી છે ચબુતરા ઉપર. ચબુતરો એ પક્ષીઓનું એક ઘર છે. ચબુતરા નીચે એક જીવ લટકેલી છે જેમાંથી પક્ષીઓ છે, પંખીઓ છે એ પાણી પી શકે એના માટે આ જીવ એક પાત્ર છે એ લટકાવવામાં આવ્યું છે જેમાંથી પક્ષીઓ પોતે એ જીવની અંદર પાણીને પી શકે. ચબુતરો એ પક્ષીઓ આશ્રયસ્થાન અને સાથે સાથે પક્ષીઓનું જે ઘર ને આપણે આ પાઠ એ ચબુતરાની અંદર એની સમૃદ્ધિ મેળવી. ડિયર સ્ટુડન્ટ, હવે આપણે આ ચબુતરાના આધારે જે સ્વાધ્યાયના પ્રશ્નો છે એ સ્વાધ્યાયના પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. પણ ડિયર સ્ટુડન્ટ, તમને જેથી વધારે સમજ પડશે, આપણે જે અગાઉ સમજૂતી મેળવી છે એના આધારે જ આપણે આ પ્રશ્નના જવાબ આપવાના છે. નીચે આપેલા ચિત્રના આધારે નીચેના પ્રશ્ન ઉપર લખો જે ચિત્ર આપ્યું છે એના આધારે તો મેં તમને અત્યારે જે સમજાવ્યું છે ચબુતરો કોને કહેવામાં આવે છે, ચબુતરો કોના માટે બનાવવામાં આવે છે, શા માટે ચબુતરા ઉપર છતની વ્યવસ્થા કરવામાં આવી છે, પંખોને પાણી પીવા માટે શી વ્યવસ્થા છે, મિશ્રણનો શું ઉપયોગ કરવો છે અને ચિત્રમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે બાબત આપણે અહીં જોવાની છે. જેમ ચિત્રની અંદર આપણે અગાઉ જોયું તેમ ચિત્રની અંદર છે એ સોરી ચિત્રની અંદર છે આપણને તમને મેં સમજાવ્યું હતું કે ગાય, બકરી, કૂતરો અને જોવા જઈએ તો માણસ છે એ પણ પ્રાણી કહેવાય. તો હવે આપણે આપણા ચિત્રના આધારે પ્રશ્નો ઉત્તર લખીશું. પ્રશ્ન કરીએ ચબુતરો કોના માટે બનાવવામાં આવ્યો હશે? તો સ્ટુડન્ટ આ પ્રશ્ન જોવા માટે સહેલો છે. ચબુતરો કોના માટે બનાવવામાં આવ્યો છે? તેનો જવાબ આવશે પંખીઓ માટે. ચબુતરો છે એ ચબુતરો કોના માટે બનાવવામાં આવ્યો છે? પંખીઓ માટે. પ્રશ્ન નંબર 3, ચબુતરા પર છત શા માટે છે? તો ચબુતરા ઉપર છત શા માટે છે? તો એ પ્રશ્ન જવાબ આપણે લખીશું તો સહેલો છે. ચબુતરા ઉપર છત પક્ષીઓનું સંરક્ષણ થઈ શકે એના માટે ચબુતરા ઉપર છત બનાવવામાં આવી છે. પક્ષીઓનું આપણે આધાર છે ઉનાળા અને ચોમાસામાં પંખીઓને રક્ષણ મળે એ માટે ચબુતરા ઉપર છત છે. પંખીને પાણી પીવા માટે છે વ્યવસ્થા છે. પ્રિય સ્ટુડન્ટ, આપણે અંદર સહેલો પ્રશ્ન છે. પંખીને પાણી પીવા માટે સી વ્યવસ્થા છે. તમે તમને સમજાવ્યું હતું કે શું છે ધીમ બનાવવામાં આવ્યું. શું બનાવવામાં છે? ધીમ એટલે એવું પાત્ર છે કે જે ચબુતરાની નીચે શું થઈ ગયું છે તમે જોશો તો વધારે ખરાબ છે. આજે ધીમ છે એટલે કે આ પાત્ર છે એ પાત્રની અંદર પાણી છે એ પાણી રાખવામાં આવે છે જ્યાંથી પક્ષીઓ પંખીઓ છે એ પાણીને પી શકે એ
એટલે આપણે શું લખીશું તો જવાબ છે પંખીને પાણી પીવા માટે શું વ્યવસ્થા છે તો પંખીને પાણી પીવા માટે દીવની વ્યવસ્થા કરે છે નિસર્ગનો શું ઉપયોગ થતો છે તો ડિયર સ્ટુડન્ટ્સ એક પણ મને સમજાવી દે કે નિસર્ગનો શું ઉપયોગ થાય છે તો નિસર્ગનો ઉપયોગ લોકો દ્વારા પંખીઓને ચબુતરામાં દાણા આપવા માટે થતો હશે અને સાફ સફાઈ કરવા માટે ચબુતરાની શું કરી છે સાફ સફાઈ રહે એના માટે પણ ઉપયોગ થતો હશે તો આપણે એ જવાબ શું કરીશું લોકો દ્વારા ચણ નાખવા માટે ઉપયોગ છે તે ઉપયોગ થતો હશે ચિત્રમાં કયા કયા પ્રાણીઓ છે તો ચિત્રમાં કયા કયા પ્રાણીઓ છે એ ચિત્રની અંદર આપણે જોયું અને સમજાવ્યું પણ મેં તો બકરી તો ગાય ઉપર છે તો પક્ષીઓ એમાં પક્ષીઓમાં જોવા જઈએ તો ઉપર છે ઉત્તર છે પણ આપણે લખી શકીએ તો આપણે જવાબ પાછું લખીશું ચિત્રમાં કયા કયા પ્રાણી જોવા મળે છે તેના જવાબમાં લખી શકીએ આપણે જે ચિત્રની અંદર ગાયો બકરી કૂતરું અને માણસ દેખાઈ રહ્યા છે હવે આગળ જે પ્રશ્ન નંબર બે છે ચબુતરા વિશે પાંચ વાક્યો ચબુતરા વિશે પાંચ વાક્યો લખવાના છે તો ડિયર સ્ટુડન્ટ તમે આ પાંચ વાક્યો છે લખી શકો છો તો અમારા ગામમાં ચબુતરો આવેલો છે ચબુતરો એ પક્ષીઓ આશ્રય સ્થાન છે જ્યાં પક્ષીઓ આરામથી રહી શકે એ પ્રકારની વ્યવસ્થા ચબુતરાની અંદર કરવામાં આવે છે ચબુતરો એ પક્ષીઓ એક આશ્રય સ્થાન છે ચબુતરો ઊંચો બનાવવામાં આવ્યો તે ખૂબ ઊંચો છે તેમાં લોકો ચણ નાખે છે સવા સાત પંખીઓ ત્યાં ચણવા જાય છે આ તો આવે છે ચબુતરે લટકતી ધૂમમાંથી પક્ષીઓ કે પંખીઓ પાણી પીવે છે પછી છે નંબર ત્રણ છે નીચે આગળ ચિત્ર જોઈએ તેના વિશે લખો પોતાના કામની જગ્યા ઉપર જઈ રહ્યા છે ખેડૂતો પોતાના ખેતર
પૂછવામાં આવેલા જે પ્રશ્નો છે એ પ્રશ્નોની પણ આપણે માહિતી મેળવી. પ્રિય સ્ટુડન્ટ, આવનાર વિડિયોની અંદર આપણે આ ચબુતરા પાઠનું જે સ્વાધ્યાય કાર્ય છે એ સ્વાધ્યાય કાર્ય નો બીજો એક વિડિયો આપણે જોઈશું, જેથી તમે એ વિષય રીતે સમજી શકો અને એ પાઠની જે પીડીએફ ફાઇલ છે સ્વાધ્યાય કાર્ય કે જ્યારે મોકલવામાં આવે તમને ત્યારે તમે એને સુંદર અને વ્યવસ્થિત અક્ષરે તમારી નોટબુકમાં લખી શકો, લખી લેજો.